રાજકોટની બાલાજી ચોકમાં આવેલ એસજી આંગડિયા પેઢીમાં લૂંટનું નાટક રચી 30 લાખ લઈ તેના મિત્રને આપી દીધા હોવાના પ્રકરણમાં પોલીસ તપાસના ડરે રૂપિયા રાખનાર યુવકે એસિડ ગટકાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટની એસજી આંગડિયા પેઢીના કર્મચારી સંજય ભીમાનાએ રૂપિયા 30 લાખની લૂંટ થઈ હોવાનું તરકટ રચી આ રૂપિયા તેના મિત્ર કેતન સસાદિયાને સાચવવા માટે આપ્યા હતા. જો કે પોલીસ તપાસના ડરે રૂપિયા રાખનાર કેતન સસાદિયાએ એસિડ પી લેતા તેનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સુરજભાઈ વોનભાઈ સદાડિયા ભાઈ થાય, મને ફોન આવ્યો કે એને એસિડ પીધું છે, તમે આવો 11:30. પછી તો બસ અહીં સિવિલમાં લઈ જતા હોય લોકો, હવે કોણ લે એડમિશ કરી ગયા હોય તો મને ન ખબર હોય. હવે મને ફોન આવ્યો મારા મામાના દીકરા, હવે એનું કારણ તો એ બતાવ્યું નથી તો મને કેમ ખબર પડે. જાણવા તો શું મળે કે બસ ખાલી બોલતો તો નહોતો, બોલતો તો હતો નહીં તો શું જાણવા ચાલે. બીજું પોલીસે કંઈ જાણ કરી છે તમને, કોને જાણ કરી હતી તમને? ના, મારા ભાઈના દીકરાએ જ, ઓલા મામાના દીકરાએ જ જાણ કરી હતી. એ ત્યાં આવી ગયો હતો, એને જાણ કરી કે ભાઈ તમે આ રીતે તારો ભાઈનું બીનું છે, તમે આવો. રાતે મને એવો ફોન આવ્યો કે હેને તમારા મારા બેન નો ફોન આવ્યો કે એમને દાખલ કર્યા છે, એટલે હું સિવિલે ગયો. સિવિલે ગયો એટલે મને જાણવા મળ્યું ત્યાં છે મારા માવજીભાઈ કરીને ભાઈબંધ છે, એને મને એવું કીધું કે છે ને, એટલે મેં એને પૂછ્યું, મેં કીધું શું થયું, એટલે એને મને એવું કીધું કે આખે આખો લૂંટનો મામલો છે. અને એટલે પછી મેં સ્ટોરીમાં એવું જાણવા મળ્યું કે એમના મિત્ર છે એને એ પૈસા ભરેલો થેલો આપેલો, બરાબર છે. અને એ લોકો એવી સ્ટોરી ઓલરેડી અગાઉથી જ કરેલી કે કોઈને ખબર ન પડે, અને પછી એને પોલીસે કંઈક છાનબીન કરી હશે અને એ પકડાઈ ગયો. અને પછી કેતનભાઈ પાસે ઉઠતું ઉઠતું આવી ગયું, અને કેતનભાઈ એવું એવું હેપતાઈ ગયા કે કેતનભાઈ અચાનક જ એસિડ પી લીધું. ના, એ કંઈ ખબર નથી, પણ એ એવું લોકો એ લોકો મેટર એમ કહે છે કે 30 લાખ રૂપિયા હતા. અને આ કેતનભાઈ ક્યાં રહે છે અને કઈ જગ્યાએ? એ છે મામાવારીમાં રહે છે, અને આપણે નવાગામ પાસે એની ભઠ્ઠી છે, અહીંયા ભઠ્ઠી ભઠ્ઠી ઉપર જ સ્થળ ઉપર જ એને એસિડ પીધેલું. પોલીસ મારફતે તમને કઈ જાણવા મળ્યું ખરી? ના, પોલીસ મારફતે એમને કઈ જાણ નથી કરી. આજુબાજુના મિત્રો એ તમને કઈ જણા? ના, ઈ હજી જાણ કરવાની બાકી છે. આ બધી જાણ તમને કોને કહી દીધી? કેવી રીતે ઈ એને છે ને, ઈ પોલીસ વાળા એવું કીધું મારા મિત્રને, માવજીભાઈને, કે આ આવી રીતે ઘટના બનેલી છે. બાકી અમને કોઈ લાઈવ એવી ખબર નથી કે આને કીધું હોય એવું, એટલે અમારી એવી ઈચ્છા છે કે અહીંયા છાનબીન કરી અને પૂરેપૂરી તપાસ કરે.